કરી કાયદાનો ધારો કે સહારો લેવો હોય તો જે ભોગ બની રહે છે અને આસપાસના લોકો કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવીને બી કરે, પણ લોકોની માનસિકતા એવી પણ છે કે મારો પ્રોબ્લેમ નથી ને, તો હું શું કરવા પડું? માં ઝંઝટ ગણે છે એટલા માટે, કારણ કે પાછા ધક્કા પોલીસના ધક્કા ફેરા આશીર્વાદ થઈ જાય, ઘણી વાર પોલીસ જ બીવડાવે છે. એ બી કહી દઉં તમને કે ભાઈ આ તમે અંદર થશો, તમે આમ થશો, તમે આમ કર્યું, એમ કેમ કર્યું, એટલે યુ નો 70 ચીજો. હવે આપણે તો જાણકાર છીએ, આપણને ના થઈ શકે. પોલીસ પણ બીજા જે નોર્મલ બિચારા હેલ્પ કરવા માંગે એને ધમકાવે અને પેલા બા સપોર્ટ ના કરતો હોય. એટલે અલ્ટિમેટલી અત્યારે એવું થઈ રહ્યું છે કે જે લોકો જેન્યુઅન હેલ્પ કરવા માંગતા હોય, જે લોકો હેલ્પ ના કરવા માંગતો હોય, યા મનમાં થતું હોય કે ક્યાં આપણે લપ્પન છપ્પન કરીએ, આપણે બેસીએ 9000 અને એનો ઘરનો પ્રોબ્લેમ છે. એટલે અલ્ટિમેટલી આ બધા રીઝનના લીધે નેગેટિવ ઇફેક્ટ આવી રહી છે. આવા કેસીસ વધતા જઈ રહ્યા છે દિન બર દિન. અને આ કને સ્પેશિયલી તમે જોશો તો વૃદ્ધા અને સ્પેશિયલી લેડીઝ, કારણ કે એક તો એલ્ડરલી પાછા પેલી લેડીઝ એટલે એ પાછી એની એની સક્ષમતા છે, આ બધું લઈ આ કેસીસ વધતા જઈ રહ્યા છે. પણ રુઝાનજી, આમાં આ બધી જ પરિસ્થિતિની આપણે ચારે તરફથી ચર્ચા કરી રહ્યા છે, આમાં વૃદ્ધોનો કોઈ વાંક જ નથી? વૃદ્ધોનો વાંક અત્યારે ડિસ્કસ કર્યું ને આપણે, નહીં એટલે આમાં વૃદ્ધોનો વાંક કેટલો માનવો, એમનું મહત્વ કેટલું માનવું? સામે વાળા એવી અન્ડરસ્ટેન્ડ કરું છું કે જયારે નાનો બાબલો ડીગલો ટીકલી હતી ત્યારે કરતી હતી તો બિચારી સહન કર્યું છે, તમે તું સહન કરી લે. બરાબર, અનફોર્ચ્યુનેટલી લોકો હવે એવું નથી સમજતા, એ અનફોર્ચ્યુનેટ વાત છે. અને બીજું કે એ લોકોને હવે શું થયું છે, લોકોને હાથ છૂટા પડી ગયા છે. પેલા હાથ છૂટા નહોતા, હવે હાથ છૂટા થયા છે થેન્ક્સ ટુ આસપાસ જોયું, થેન્ક્સ ટુ આ વિડીયો ગેમ, કે કઈ કઈ માર ડાલે. એટલે વોન્ટ ટુ શો ધેર મેકોઇઝમ. મારા બાપા આના મેકોઇઝમ ના કે આને તો નહીં, તો આના માટે ખાલી સોશિયલ મીડિયા સિવાય બી મીડિયા કેટલું જવાબદાર છે, જેમાં આપણે અત્યારે ફિલ્મોની પણ અત્યારે જે ફિલ્મો બી જોઈએ છે એમાં આપણને છૂટથી છે રે. એટલે તો પ્રોબ્લેમ ત્યાં જ છે ને કે બધામાં ક્યાંક હાથ પગ ચાલતા હોય, ક્યાંક કંઈક ચાલતું હોય, બંદૂક ચાલતી હોય. એટલે લોકો અત્યારે આ જ ફિલ્ડમાં છે કે બસ કઈ બી થાય તો એ લોકોની જે પેલી સહન શક્તિ સો કોલ્ડ હતી એ એકદમ હવે કઈ એમને ઉલટું સમજે કે મેં થપ્પડ મારો તો મેં ગ્રેટ. અરે બાપા તું ગ્રેટ નથી બન્યો, તું તો માને મારીને તો તું કલંકિત થઈ ગયો છે કે તારા માને મારી તારા શરમમાં ડુચલ્લું. પણ રુઝાનજી, હજી ફરી એકવાર એ જ સવાલ રિપીટ કરીને આપણે પૂછું, આપે જેમ બીજું કારણ આપ્યું આ કે સોશિયલ મીડિયા હોય કે મોબાઈલ છે કે આજકાલની ફિલ્મો છે એને કારણે બધું શીખવા મળે છે અને સહન શક્તિ ઘટી ગઈ છે, તો આની બી આપણે રોકી કેવી રીતે શકાય? આની પર તમે પ્રતિબંધો ના મૂકી શકો કે ભાઈ ફિલ્મો બનાવવાનું બંધ કરી દો? એટલે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે આને પ્રતિબંધ મુકાય નહીં. એટલે વેલ્યુ સિસ્ટમ તરત મેં વાત કરી. કેમ વેલ્યુ સિસ્ટમ? તમે શું લાગે, હું પિક્ચર નહીં જોતી? મને પિક્ચર જોવા નહીં ગમતું, હું પિક્ચર જોઉં છું, હું ગેમ્સ રમું છું. પણ ધેટ ડઝન્ટ મીન કે આપણે પિક્ચર જોઈને ગેમ્સ રમી તેમાં ટણાઈ જઈએ. આપણી જે વેલ્યુ ઇઝ લાઈક ધેટ કે તમારું જે મૂળ સિસ્ટમો છે, રાઈટ, કે એટલે કે ભાઈ ચોરી કરવાનો ગુનો છે, એ સિસ્ટમ છે. સાચું જ બોલું છું, જૂઠું ના બોલું, તમારું સિસ્ટમ. એ વેલ્યુઝ આવી જાય અને જયારે વેલ્યુઝ આવી જાય, બચપનથી વેલ્યુઝ આવી જાય, પછી એ વેલ્યુઝ કઈ ના કોઈ તમને તોડી ના શકે. પણ મને હવે તમે જગ્યા બતાવો કે ક્યાં ખામી નથી, કાયદો જ્યાંથી આવે છે ત્યાંથી.